આગળના વિડીયોમાં આપણે કેવો ખોરાક ખાવો જોઈએ અને કેવો ખોરાક ના ખાવો જોઈએ આ ઉપરાંત ખોરાક કઈ રીતે બગડે છે એના વિશે ભણી ગયા તેમજ બગડી ગયેલો ખોરાક કે વાસી થઈ ગયેલો ખોરાક આપણે ના ખાવો જોઈએ એનાથી આપણે ઇન્ફેક્શન લાગે છે અને આપણે બીમાર પડીએ છીએ એ ઉપરાંત આપણે જે બજારમાંથી વસ્તુની ખરીદી કરીએ છીએ તેની પેકેટ ઉપર લખેલી દરેક વિગત વાંચીને પછી જ એ પેકેટની ખરીદી કરવી જોઈએ સૌ પહેલાં તો એ પેકેટ ઉપર જે તારીખ બનાવવાની છે એ અને ક્યાં સુધી ચાલશે એ પણ આપણે ખાસ જોવું જોઈએ આમ ખોરાક બગડવાના ઘણા બધા કારણો છે એ આપણે જોયું હવે આપણે આગળ ભણીશું ઉનાળાની મીજબાની કેરીના પાપડ અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે તમને ખબર જ છે કે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે કેરી થાય છે હવે આ જે અલ્પેશ અને મહેન્દ્ર છે એ એ જૂનાગઢ જિલ્લામાં રહે છે બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડીમાં જ્યારે આંબામાં કેરીઓ લચેલા હોય ત્યાં વિતાવતા હતા તેઓને કાચી કેરીઓ મીઠા અને મરચાં સાથે પણ ખાવી ગમતી હતી હવે જૂનાગઢ છે એ કેરી માટે પ્રખ્યાત છે ત્યાં ઘણી બધી કેરી થાય છે ત્યાંથી દેશ વિદેશમાં પણ કેરી મોકલવામાં આવે છે અલ્પેશ અને મહેન્દ્ર છે એ તેનું ઉનાળાનું વેકેશન પડે એટલે આંબાવાડી કેરીના જે બાગ છે એને આંબાવાડી કહેવાય ત્યાં જતા રહેતા અને ત્યાં કાચી કેરીઓમાં મીઠું અને મરચું નાખીને ખાતા એ એ લોકોને બહુ જ ગમતું ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારથી રાંધતી હતી તે ઘણા પ્રકારના કેરીના અથાણા પણ બનાવતી હતી અથાણા કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા હવે તમને ખબર જ હશે કે કાચી કેરી તો આપણે ખાઈએ કાચી કેરી હોય એનું આપણી મમ્મી તમારી મમ્મી હોય તો એનો મુરબો બનાવતી હોય છે અને અથાણા પણ કરતી હોય છે અને અથાણા છે એ આખું વરસ ચાલે એ મેં તમને પહેલાં કીધું હતું કે અથાણા આખા વરસ સુધી ચાલી શકે છે એ બગડતા નથી તો આ બંનેની મમ્મી હતી એ પણ કાચી કેરીમાંથી અલગ અલગ વસ્તુ બનાવી દેતા અને એમાંથી અથાણા પણ બનાવતા હતા એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું મા આપણી પાસે કેટલી બધી કેરીઓ છે થોડી કેરીના પાપડ બનાવો હવે જ્યારે એ જમતા હતા ત્યારે એમ કહે છે કે આપણી પાસે ઘણી બધી કેરીઓ છે તો એમાંથી પાપડ બનાય હવે કેરીના પાપડ કઈ રીતે બનાવવા એ નીચે આપેલું છે તેમના પિતાએ કહ્યું કેરીના પાપડ બનાવવામાં ચાર અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે જો તમે બંને ચાર અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવી શકીએ હવે એ જે કેરીના પાપડ બનાવવા હોય તો એના પિતાજી કહે છે કે ઘણો બધો ટાઈમ લાગે ચાર અઠવાડિયા એટલે કે ચાર વીક સુધી એ મહેનત કરવી પડે જો તમે બે ભાઈઓ અમને મહેનત કરવાનું વચન આપશો મદદ કરવાનું વચન આપશો તો આપણે પાપડ ભેગા મળીને બનાવશું બંને ભાઈઓ મદદ કરવા માટે તરત જ માની ગયા બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા તેઓ તાળના ઝાડના પાંદડામાંથી વણેલી ચટાઈ નીલગીરીના ઝાડના થાંભલા નાળિયેરની છાલમાંથી બનેલી દોરીઓ થોડો ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા હવે તમને જો કંઈક વસ્તુ જોતી હોય તો તમે તમારા મમ્મી કહેશે એમ કરશો જ એટલે આ બંને ભાઈઓને કેરીના પાપડ ખાવાતા એટલે એ બંને એના મમ્મી પપ્પાની મદદ કરવા માની ગયા કે અમે તમારી મદદ કરશું હવે એ લોકો પિતા સાથે બજારમાં જાય છે અને તાળ તાળ એ નાળિયેરી જેટલું ઊંચું ઝાડ હોય છે એમાંથી બનેલી એના જે પાંદડા હોય એમાંથી ચટાઈ બને છે તો એની ચટાઈ લઈ આવ્યા પછી નીલગીરીના ઝાડો ઝાડના થાંભલા નીલગીરીના ઝાડ છે એમાંથી થાંભલા બને છે તો એ લાવ્યા પછી નાળિયેરની જે છાલ હોય એમાંથી દોરી બનાવવામાં આવે છે તો એ દોરી લાવ્યા અને થોડો ખાંડ અને ગોળ ખરીદીને એ લોકો લાવ્યા માએ પરસાળમાં તડકાવાળી જગ્યા શોધી બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માચડો બનાવ્યો અને તેઓએ ચટાઈ માચડા પર ફેલાવી બાંધી દીધી હવે જો ઉપર જે ચિત્ર આપેલું છે તેમાં અહીં માં અને બે છોકરા ઊભા છે ત્યાં એક માચડો બનાવ્યો છે અને માછડા ઉપર ચટાય છે એવું એને તૈયાર કરી દીધું બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી તેમણે એ કેરીનો માવો કાઢી એક મોટા વાસણમાં લીધો તેમણે કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેને પાતળા બારીક સુતરાવ કાપડની મદદથી ગાળ્યો પછી અલ્પેસે ગોળ ગોળને તેમાં ગાઢ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી વાટ્યો અને તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા હવે માછડો તૈયાર થઈ ગયો પછી એના જે પિતાજી હતા એને સરસ મજાની કેરીઓ પસંદ કરી અને એમાંથી માવો કાઢ્યો કેરીનો કેરીનો માવો કાઢી પછી એને કોટનના કપડામાં એકદમ ગાળી નાખે છે જેથી કેરીમાં અલગ અલગ રેસા હોય એ રેસા એમાં ના આવે અને અલ્પેશ છે એ ગોળને એકદમ સરસ એમાં મિક્સ કરી દે છે અને ખાંડને પણ મિક્સ કરી દે છે અહીં તમને ઉપર જે ચિત્ર દેખાય છે કેરીનો માવો કાઢે છે એ રીતે કેરીનો માવો કાઢવામાં આવે છે મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા માએ પછી એ માવો ચટાઈ ઉપર પાતળું થર કરી પાથર્યો પાતળું થર સૂર્યપ્રકાશમાં સુકવવા માટે મૂકવામાં આવ્યું સાંજે તેઓએ ચટાઈ પર ધૂળ ના પડે તે માટે સાડી ઢાંકી દીધી હવે ગોળખાંડ મિક્સ કરી એકદમ ચમચાથી હલાવી દે છે અને પછી એ જે ઉપર માચડો બનાવ્યો હતો અને માછડા ઉપર જે ચટાઈ પાર થઈ હતી એમાં સુકવી દે છે અને સાંજે એમાં ધૂળ ના ઉડે એના માટે ઉપર પાતળી સાડી ઢાંકી દે છે બીજા દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો માવામાં તેમણે ગોળ અને ખાંડ ઉમેર્યા પછી તેમણે માઓ આગલા દિવસના થર પર પાથર્યો અને બંને ભાઈઓએ આ કામ આપવામાં આવ્યું બંનેએ સાથે મળીને ઘણા થર પર એકની એક ઉપર પાથર્યા આગળના ચાર અઠવાડિયામાં વરસાદ ના પડે એવી તેઓ આશા રાખતા હતા હવે બીજો દિવસ થાય છે પછી જે કેરીના પાપડનો થર પહેલો હતો એના ઉપર બીજો થર પાથર્યો હવે આ જ રીતે દરરોજ અલગ અલગ થર પાથરવાના હોય છે એ કામ બંને ભાઈઓને આપવામાં આવ્યું અને આ સમયે વરસાદ ના આવે એની એ લોકો આશા રાખતા હતા કેમ કે જો વરસાદ આવે તો એમના કેરીના જે પાપડ બનાવે છે એ બગડી જવાની શક્યતા રહે ચાર અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર કર્યા જ્યાં સુધી તે થર ચાર સેમી જેટલું ઝાડું ના થયું અને સોનેરી કેક જેવું લાગવા લાગ્યું થોડા દિવસ પછી માએ કહ્યું કેરીના પાપડ તૈયાર છે આપણે તેને કાઢીને કાલે ટુકડાઓમાં કાપીશું હવે ચાર અઠવાડિયા સુધી આ જ કામ કરવાનું કે એક થરની ઉપર બીજો થર એમ જ્યાં સુધી ચાર સેમી જાડું થાય ત્યાં સુધી એ રીતે થર પાથરવાના અને પછી એ સોનેરી કેક જેવું લાગવા માંડે એટલે એ પાપડ કેરીના છે એ તૈયાર થઈ જાય એટલે માં કહે છે કે હવે આપણા કેરીના પાપડ તૈયાર છે આપણે એને કાલે ટુકડાઓમાં કાપશું બીજા દિવસે ચટાઈ માછડા પરથી નીચે લાવવામાં આવી કેરીના પાપડના નાના ટુકડા કર્યા બંને ભાઈઓએ તે ચાખ્યા તે સ્વાદિષ્ટ હતા મહેન્દ્રએ કહ્યું વાહ કેટલું સ્વાદિષ્ટ આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી હવે એ પાપડ તૈયાર થઈ ગયા બંને ભાઈઓએ ખાધા બંનેને ઘણા બધા સારા લાગ્યા એને પણ મજા આવી કે આપણે આ પાપડ બનાવવામાં ઘણી બધી મદદ કરી છે આપણે જે જાતે કામ કરીએ એની વેલ્યુ આપણને વધારે હોય છે આમ જે રીતે આ બંને ભાઈઓએ એના મમ્મી પપ્પાને કામમાં મદદ કરી એવી રીતે તમારે પણ ઘરકામમાં થોડી ઘણી મદદ કરવી જોઈએ હવે અહીં જે કેરીના પાપડ બનાવ્યા એ જ રીતે તમે યાદ કરો તમારા મમ્મી છે એ ઘરે મુરબ્બો પણ બનાવતા હશે મુરબ્બો પણ આ જ રીતે દરરોજ તડકામાં રાખવો પડે છે મુરબ્બામાં કેરી છે એને છીણી નાખવાની હોય પછી એમાં ખાંડ નાખી દેવાની અને પછી એને દરરોજ તડકે અને રાત્રે છાય એ રીતે કરવાનું હોય જેથી એ ખાંડ એકદમ ઓગળી જશે અને સરસ મજાનો મુરબો તૈયાર થઈ જશે આ રીતે મુરબો પણ બનાવવામાં આવે છે લખો કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સુકવવામાં આવ્યો કારણ કે કેરીના માવામાં છે ગોળ અને ખાંડ ઉમેરીથી એના લીધે થોડું પાણીનું પ્રમાણ વધી જાય જો એને તડકામાં સુકવવામાં આવે તો એ પાણી પાણી છે એ સૂર્યપ્રકાશના લીધે સુકાઈ જાય અને એમાં જે ભેજ છે એ પણ જતો રહે અને પરિણામે જે કેરીના પાપડ બનાવ્યા છે એ ભેજ વગરના થાય અને એને લાંબા સમય સુધી આપણે સાચવી શકીએ કોઈપણ વસ્તુ ભેજ વગરની જે હોય એને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરીઓ કેમ પસંદ કરી કારણ કે કેરીના પાપડ બનાવવા માટે પાકી કેરી જ જરૂર પડે પે કેરીના પાપડ છે એ ગળિયા સ્વાદના હોય મીઠા સ્વાદના હોય જો તમે કાચી કેરીના બનાવો તો એ ખાટા થાય એટલા માટે મીઠા બનાવવા માટે પિતાજીએ કેરી પાકી પસંદ કરી બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા તેના માટે તેમણે શું કર્યું મુદ્દાસર લખો હવે આ આન્સર તમારે મોટો બનાવવાનો છે જેમ કે આપણે એ લોકોએ કેરીના પાપડ કઈ રીતે બનાવ્યા શું કર્યું પહેલેથી માંડી બધું લખવાનું છે જેમ કે સૌ પ્રથમ એના પિતાજી સાથે બજારમાં ગયા ઘણી બધી વસ્તુની ખરીદી કરીને લાવ્યા પછી એણે માચડો બનાવ્યો માચડા ઉપર શેતરંજી પાથરી અને શેતરંજી ઉપર કેરી કે પાકી કેરીમાંથી જે માવો કાઢ્યો એમાં ગોળ ખાંડ ઉમેરી એકદમ હલાવી પછી એ માચડા ઉપર સૂકવ્યું એમ દરરોજ એક પછી એક ઘણા બધા એણે થર કર્યા અને ચાર અઠવાડિયા પછી એકદમ ચાર સેમી જેટલું જાડું થઈ ગયું અને એકદમ સોનેરી કલરનું થઈ ગયું પછી એ કેરીના પાપડ તૈયાર થઈ ગયા હતા આમ આ રીતે બંને ભાઈઓએ કેરીના પાપડ બનાવ્યા અને બનાવવામાં મદદ કરી તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બનાવાય છે તો આપણા ઘરમાં કાચી કેરીમાંથી આપણે અથાણું છે મુરબો છે ચટણી છે કચુંબર છે અને શાક એટલું કાચી કેરીમાંથી બનાવતા હોય છે અને પાકી કેરીમાંથી આપણે રસ બનાવીએ શરબત બનાવી અને કેરીના પાપડ એટલું બનાવવામાં આવે છે તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણાની યાદી બનાવો અને તમારા મિત્રો સાથે તેની આપલે કરો અથાણા ઘણા બધા પ્રકારના બનતા હોય છે અને અથાણાને આપણે એક વર્ષ સુધી સાચવીને ખાઈ પણ શકતા હોય છે અથાણા ક્યારેય બગડતા નથી તો એવા અથાણા છે કેરીનું અથાણું ગાજરનું અથાણું ગુંદાનું અથાણું લસણનું અથાણું લીંબુનું અથાણું આંબળાનું અથાણું મરચાંનું અથાણું ચણા મેથીનું અથાણું આ રીતે ઘણા બધા અલગ અલગ પ્રકારે અથાણા બનતા હોય છે શોધી કાઢો અને ચર્ચા કરો શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણા બને છે કયા પ્રકારનું અથાણું બને છે કોણ બનાવે છે તેઓ કોની પાસેથી બનાવતા શીખ્યા તો હા લગભગ બધાના ઘરમાં એકાદું અથાણું તો બનતું જ હોય જેમ કે કેરીનું અથાણું છે એ કોમન છે કેરી છે ગુંદા છે એ દરેકના ઘરમાં અથાણાં બનતા જ હોય અને એ કોણ બનાવતું હોય તો મમ્મી બનાવતી હોય મમ્મી કોની પાસેથી શીખી હોય તો એ એની મમ્મી પાસેથી શીખી હોય કોઈ પણ એક પ્રકારનું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે વિગતે લખો તો અહીં હું તમને એક કેરીના અથાણા વિશે વાત કરીશ કેરીનું અથાણું બનાવવા માટે રાજાપુરી કેરી ગોળ તેલ રઈના કુરિયા મેથીના કુરિયા ખારેક મરચું હળદર હિંગ મીઠું તજ લવિંગ એટલી વસ્તુની જરૂર પડે છે અને કઈ રીતે બનાવવામાં આવે છે તો બનાવવાની રીત સૌ પહેલાં આપણે એ રાજાપુરી કેરી છે એની છાલ ઉતારીને એના નાના નાના ટુકડા કરવામાં આવે છે અને એ ટુકડાને ખાટા પાણીમાં થોડા દિવસ હળદરસા હળદર અને મીઠું નાખીને મૂકી દેવામાં આવે છે થોડી ટાઈમ રાખ્યા પછી એ ટુકડાને સૂકવવામાં આવે છે એ કેરીના ટુકડા સુકાઈ ગયા પછી એક કોઈ મોટા વાસણમાં લઈને તેમાં મેથીની દાળ રાઈના કુરિયા મેથીના કુરિયા મરચું હિંગ વગેરે નાખી ભેળવવામાં આવે છે આ ઉપરાંત અલગ મસાલો હોય તો પણ એમાં આપણે નાખી અને ભેળવવામાં આવે છે પછી તેમાં કોઈ પણ એક તેલ ગરમ કરીને અંદર નાખવામાં આવે છે હવે જ્યારે મસાલો ઠંડો થઈ જાય પછી એમાં ગોળનો ભૂક્કો મરચું તજ અને મરી એ અને કેરીના ટુકડા એટલું નાખવામાં આવે છે અને અઠવાડિયા સુધી સતત આપણે એ અથાણાને હલાવતા રહેવાનું અને જોતા રહેવાનું અને થોડા દિવસમાં એ અથાણું તૈયાર થઈ જશે તમારા ઘરમાં આ વસ્તુ કેવી રીતે બને છે હવે અહીં નીચે વસ્તુના નામ આપેલા છે પાપડ છે ચટણી છે વળીઓ છે સોસ છે કાતરી અને વેફર્સ એ આપણા ઘરમાં કઈ રીતે બનાવવામાં આવે છે તો પાપડ છે એને તમે મમ્મીને જોયા હશે કે ઘણી વખત મમ્મી છે એ ચોખાના પાપડ બનાવતી હોય છે તો ચોખાના પાપડ બનાવવા માટે આપણે ચોખાનો લોટ ધરાવવાનો પછી એનું ખીચું બનાવવાનું અને પછી પાપડ બેન બનાવીને સૂકવવા મૂકી દેવાના અને બીજા દિવસે એ પાપડ તૈયાર થઈ જશે પછી ચટણી તો ચટણી આપણે શિયાળામાં કોથમીર અને લસણને લગભગ બધા બનાવતા હશે કોથમીર લીલા મરચાં આદુ એને મિક્સરમાં ક્રસ કરીને પછી એની ચટણી બનાવવામાં આવે છે પછી છે વળીઓ વળીઓ એટલે કે ચોળા હોય ચોળામાંથી વળી બનાવવામાં આવે છે ચોળાને પલાળી દેવાના હોય પછી એને મિક્સરમાં ક્રશ કરી દેવાના પછી મીઠું નાખી દેવાનું અને પછી એ છે એ લોટ જેવો એકદમ કડક થઈ જશે એટલે એમાંથી અલગ અલગ વળીઓ બનાવવામાં આવે અને એ વળીને પછી સુકી દેવામાં આવે અને પછી એ વળીનો આપણે ખાવામાં ઉપયોગ કરી શકીએ સોસ જ્યારે ટમેટા સસ્તા હોય ત્યારે આપણે સોસ બનાવીએ છીએ તો સોસ કઈ રીતે બનાવવામાં તો પહેલાં પાક્કા લાલ લાલ ટમેટા હોય એના ટુકડા બે ટુકડા કરી એને બાફી નાખવામાં આવે છે અને પછી એને સ્ટીલની ચાણીમાં ગાળી નાખવામાં આવે છે અને ગાળી નાખ્યા પછી એની જે છાલ હોય એ છાલ નીકળી જાય ગાળી નાખીએ એટલે પછી એમાં મિક્સરમાં એકદમ ક્રશ કરી નાખવાનું અને ક્રસ કર્યા પછી એમાં આદુ થોડુંક નાખવાનું થોડુંક ગરમ મસાલો નાખવાનો મીઠું નાખવાનું અને ખાંડ નાખવાની અને પછી એને ગેસ ઉપર ચડાવી દેવાનું અને ગેસ ઉપર થોડીવાર ગરમ થશે એકદમ ઘટ થશે એટલે એ તમારો સોસ તૈયાર થશે હવે છે કાતરી વેફર્સ તમે મમ્મીને જોયા હશે કે ઘણી વખત ઉનાળાની સિઝનમાં મમ્મી બટેકાની વેફર બનાવતી હોય છે તો એ બટેકાની વેફર બનાવવા માટે સૌપ્રથમ આપણે બટેકાને છોલી નાખશું છાલ ઉતારી નાખશું પછી એની ચિપ્સ બનાવી અને ગરમ પાણીમાં ચિપ્સ બનાવી નાખ્યા પછી એ ચિપ્સને ધોઈ અને પછી ગરમ એકદમ ઉકળતું પાણી હોય એમાં નાખી દેવામાં આવે છે અને થોડીક ચડી જાય પછી એમાંથી લઈ અને એ બટેકાની જે વેફર્સ પાડી છે એને સૂકવી નાખવામાં આવે છે અને સુકાઈ ગયા પછી એક દિવસ પછી સુકાશે અને પછી એ વેફર તમારી તૈયાર થઈ જશે ગાંધીધામથી વાપી ટ્રેનથી જતા બે દિવસની મુસાફરી છે જો તમારે એ મુસાફ મુસાફરી પર જવાનું થાય તો તમે કઈ વાનગીઓ સાથે લઈ જશો તમે તેને પેક કેવી રીતે કરશો બધા જ પેક કરેલા ખોરાકની કાળા પાટિયા પર યાદી બનાવો તમે પહેલાં કઈ વાનગી ખાશો હવે જો હું બે દિવસ મુસાફરી કરું તો મારી સાથે બિસ્કીટ છે વેફર્સ છે ફળ છે થેપલા પૂરી બટેકાનું શાક અને પાણી લઈ જવાનું પસંદ કરીશ થેપલા અને પૂરી છે એક હું સ્ટીલના ડબ્બામાં પેક કરવાનું પસંદ કરીશ અને બટાકાના શાકને એક નાના ડબ્બામાં પેક કરીશ અને સૂકા મેવો છે વેફર છે એ બધું હું કોથળીમાં પણ રાખી શકું છું હવે સૌથી પહેલાં હું પૂરી અને શાક તેમજ પૂરી શાક ખાવાનું પસંદ કરીશ અને પૂરી શાક પચશે પછી હું થેપલા અને દહીં ખાઈશ અને એ બધું પચશે પછી મારી જોડે જે કોરો નાસ્તો છે એ હું ખાઈશ કેમ કે પૂરી શાક છે એ જલ્દી બગડશે અને થેપલા છે એને તમે બે દિવસ ચલાવવા હોય તો તમે ચલાવી શકો છો આમ જો હું બે દિવસની મુસાફરી કરું તો જે પેલા બગડે એવો ખોરાક હોય એને હું પહેલાં ખાઈશ અને ના બગડે એવા ખોરાકને હું પછી ખાઈશ આપણે શું શીખ્યા કાચની બરણીઓ અને બોટલો અથાણા ભરતા પહેલાં સૂર્યપ્રકાશમાં સારી રીતે સૂકવવી જોઈએ આવું કેમ કરવામાં આવે છે શું તમને યાદ છે પ્રયોગમાં બ્રેડ પર શું થયું હતું તો શું કામ કે કાચની બણીઓ અને બોટલોમાં થોડો ભેજ હોય છે જો એને તમે સૂર્યપ્રકાશમાં સૂકવો તો એમાં જે ભેજ રહેલો હોય એ બધો ભેજ સુકાઈ જાય એટલે આપણે જે અથાણાં ભરીએ એ ક્યારેય બગડે નહીં આપણે બ્રેડ છે એને બ્રેડને ડબ્બામાં પેક કરી દીધી હતી પાણી નાખીને એમાં ભેજ હતું એટલે બ્રેડ બગડી ગઈ હતી એટલા માટે કાચની બરણીને તડકે સૂકવો તો એમાં જે ભેજ હોય એ સૂર્યપ્રકાશના પ્રકાશથી સુકાઈ જાય છે અને તમે જે કાચની બરણીમાં અથાણું ભરેલું હોય એ અથાણું બગડતું નથી બારે માસ કેરી ખાવા આપણે જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ જેવી કે અથાણું કેરીના પાપડ ચટણી ચીકી વગેરે બીજી વસ્તુઓની યાદી બનાવો જેમાંથી બનાવેલી વાનગીઓની મજા આપણે આખું વરસ માણી શકીએ આમ કેરી છે એને આપણે જો બારે માસ ખાવી હોય તો આપણે કેરીનું અથાણું બનાવવું પડે કેરીના પાપડ ચટણી ચીકી વગેરે બનાવીને આપણે રાખશું તો આપણે એ કેરીઓને બારે માંસ ખાઈ શકશું હવે આપણે આ પાઠમાં શીખ્યા કે આપણે ક્યારેય બગડેલો ખોરાક ખાવો જોઈએ નહીં અને જે બગડેલો ખોરાક છે એને હંમેશા ડસ્ટબિનમાં ફેંકી દેવો જોઈએ આ ઉપરાંત ઘણા બધા ખોરાકો છે એને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ જેમ કે અત્યારે આપણે શીખ્યા કેરીના પાપડ અથાણા વગેરે વસ્તુઓને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ હવે આ પાઠ તમે શાંતિથી ઘરે વાંચશો અને જે વચ્ચે વચ્ચે પ્રશ્નો આપેલા છે એના જવાબ તમારે જાતે શીખવાના છે અને તમારી નોટબુકમાં લખવાના છે